કાર્બોદિત વિશે ભણતા હતા, કાર્બોદિત એટલે કે કાર્બોહાઇડ્રેટ એના વિશે ભણતા હતા ત્યારે સૌથી પહેલા જોયું કે કાર્બોદિત ના બંધારણમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આવેલા હતા, બરોબર છે? એવી જ રીતના લિપિડની ચર્ચા કરીએ તો લિપિડના બંધારણની અંદર પણ લિપિડમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આવેલા હોય છે, બરોબર? હવે લિપિડમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ, લિપિડમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે એ આપણે કાર્બોદિતમાં ખબર હતી કે કાર્બોદિતમાં આ પ્રમાણ 2:1 જેટલું હોય છે, પણ લિપિડમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 જેટલું નથી હોતું. અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજનના બમણાથી પણ ઘણું વધારે જોવા મળે છે, ખૂબ વધારે હોય છે ઓક્સિજનના બમણાથી પણ, બરોબર છે? હાઇડ્રોજનનું પ્રમાણ વધી જાય છે. પછી લિપિડના કેટલીક ખાસિયતો જોઈએ તો લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ તે આલ્કોહોલ, ઇથર, ક્લોરોફોર્મ જેવા દ્રાવકોમાં લિપિડ દ્રાવ્ય છે. આલ્કોહોલમાં દ્રાવ્ય હોય, ઇથરની અંદર દ્રાવ્ય હોય, ક્લોરોફોર્મમાં છે એ લિપિડ દ્રાવ્ય જોવા મળે છે. આલ્કોહોલ, ઇથર, ક્લોરોફોર્મ આ બધા દ્રાવકોમાં લિપિડ દ્રાવ્ય ઘટક તરીકે વર્તે છે. એટલે લિપિડ પાણીમાં દ્રાવ્ય નથી થતું. લિપિડ એટલે આપણે ઘરમાં વપરાતો ઘટક જોઈએ તો તેલને પાણીમાં નાખીએ તો ઓગળે ન, પણ જો આપણે તેલને ઇથર છે, આલ્કોહોલ છે, બેન્ઝીન છે, ક્લોરોફોર્મ છે, કાર્બનિક દ્રાવકોમાં નાખશું તો એ દ્રાવ્ય થશે. લિપિડના બંધારણીય ઘટક તરીકે જોઈએ તો લિપિડના બંધારણીય ઘટકમાં આલ્કોહોલ અને ફેટી એસિડ હોય છે. આલ્કોહોલ હોય છે લિપિડના બંધારણીય ઘટક તરીકે, અને લિપિડના બંધારણીય ઘટક તરીકે બીજો કયો ઘટક આવેલો હોય છે? ફેટી એસિડ. આ બંને લિપિડના બંધારણીય ઘટક છે. હવે આલ્કોહોલની ચર્ચા કરી તો લિપિડના બંધારણમાં આવેલો આલ્કોહોલ જુદા જુદા 3 પ્રકારોની અંદર વહેંચાતો જોવા મળે છે. એક કે જો આલ્કોહોલ તરીકે વર્તતો જે ઘટક છે એની પાસે એક જ ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ OH આવેલો હોય તો એને મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ કહેવાય. મોનો હાઇડ્રોક્સી એક જ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એક ક્રિયાશીલ સમૂહ ધરાવતા એક ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કોહોલિક OH આવેલો હોય તો એવા આલ્કોહોલને મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ કહેવાય. જો બે OH ધરાવતો આલ્કોહોલ હોય, આલ્કોહોલિક OH બે હોય, તેને કહેવાય ડાય હાઇડ્રોક્સી આલ્કોહોલ. અને જો આલ્કોહોલિક OH ની સંખ્યા 3 હોય તો એને કહેવાય ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ. આમ 3 પ્રકારના આલ્કોહોલ જોવા મળે. એક જ OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, બે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય તો ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, અને 3 OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય તો ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. આમ લિપિડ આપણે જે કાંઈ અભ્યાસમાં આવે છે લિપિડના બંધારણમાં કાં તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય, કાં તો ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય, અથવા તો ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ લિપિડના બંધારણમાં જોવા મળે. એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે ફેટી એસિડની ચર્ચા કરતા છીએ. ફેટી એસિડ
एक प्रकार ना कार्बनिक एसिड छे। फैटी एसिड ने RCOOH तरीके दर्शावाय। હવે આપણને ખબર છે કે કેમિસ્ટ્રીમાં R સમૂહ એટલે શું દર્શાવે છે તો કે આલ્કેન દર્શાવે છે। R એટલે આલ્કેન। આલ્કેન શૃંખલા એટલે તો કે હાઇડ્રોકાર્બન શૃંખલા આવી રીતે CH2CH2CH2CH2 આવી લાંબી શૃંખલા હોય એને આપણે આલ્કેન તરીકે ઓળખે ને। કાર્બન અને હાઇડ્રોજન છે આવેલા જોવા મળે છે એને આલ્કેન શૃંખલા તરીકે ઓળખાય છે। આર તરીકે કાર્બન હાઇડ્રોજન ની બનેલી શૃંખલા છે એ ભાગ લે છે। હવે ફેટી એસિડ ના પ્રકારોની ચર્ચા કરી। कार्बन की संख्या ने आधार फैटी एसिड ना प्रकार कार्बन की संख्या ने आधार फैटी एसिड ना प्रकार तो बे प्रकार पड़े छे। टूकी श्रृंखला वाला ને લાંબી શૃંખલા વાળા ફેટી એસિડ। ટૂંકી શૃંખલા વાળા ફેટી એસિડ ક્યાં છે તો કે જે ફેટી એસિડ માં 2 થી 8 કાર્બન હાઇડ્રોકાર્બન ની શૃંખલા હોય। 2 થી 8 કાર્બન ની શૃંખલા ધરાવતા હોય એવા ફેટી એસિડ ને ટૂંકી શૃંખલા વાળા ફેટી એસિડ તરીકે ઓળખાય છે। જેમાં બરોબર છે ઓછામાં ઓછા બે હોય એટલે CH3COOH હોય છે, પછી CH3CH2COOH ત્રણ કાર્બન ધરાવતી, પછી CH3CH2CH2COOH ચાર કાર્બન ધરાવતી, CH3CH2CH2COOH પાંચ કાર્બન ધરાવતી। આ રીતના આઠ કાર્બન ધરાવતી શૃંખલા હોય ત્યાં સુધીના તમામ ફેટી એસિડને કેવા ફેટી એસિડ કહેવાય છે? ટૂંકી શૃંખલા વાળા ફેટી એસિડ। અને લાંબી શૃંખલા વાળા ફેટી એસિડ તો 8 થી વધુ કાર્બન ધરાવતા ફેટી એસિડ છે જેમને લાંબી શૃંખલા વાળા ફેટી એસિડ તરીકે ઓળખવામાં 8 થી વધુ કાર્બન ધરાવતા ફેટી એસિડ અને જેની પાસે પરબળ છે 9 કાર્બન હોય, 10 કાર્બન હોય, 16 કાર્બન હોય, 24 કાર્બન હોય, 20 કાર્બન હોય, આ બધા ફેટી એસિડ છે એ કેની અંદર મૂકી શકાય? લાંબી શૃંખલા વાળા ફેટી એસિડ। પછી ફેટી એસિડ ના પ્રકારોની બીજી જે મેથડ છે એની ચર્ચા કરીએ। પહેલા પ્રકાર હતા કાર્બન ની સંખ્યાના આધારે, બીજું ફેટી એસિડ ના પ્રકારોમાં કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધ ને આધારે પ્રકાર। તો કાર્બન કાર્બન બંધ ને આધારે જે પ્રકારો જોવા મળે છે એનો પ્રકાર છે પેલો સંતૃપ્ત ફેટી એસિડ। અને બીજો પ્રકાર અસંતૃપ્ત ફેટી એસિડ। સંતૃપ્ત ફેટી એસિડ જેમાં કાર્બન કાર્બન શૃંખલા વચ્ચે માત્ર એક જ બંધ હોય, બધા જ કાર્બન શૃંખલાને સિંગલ બંધીને જોડાયેલા હોય, એક જ બંધથી જોડાયેલા હોય તેને સંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે। અને અસંતૃપ્ત ફેટી એસિડ જેમાં કાર્બન કાર્બન શૃંખલામાં કોઈ પણ જગ્યાએ એક કરતાં વધુ જગ્યાએ જો દ્વિબંધ આવેલો હોય એવા ફેટી એસિડને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખાય છે।
સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત જો કાર્બન કાર્બન વચ્ચેની શૃંખલામાં બધા જ કાર્બન વચ્ચે માત્ર સિંગલ બોન્ડ એક જ બંધથી બધા કાર્બન જોડાયેલા હોય અને સંતૃપ્ત ફેટી એસિડ અને જો કાર્બન એક કે એકથી વધુ બંધ વધુ જગ્યાએ દ્વિબંધથી જોડાયેલા હોય તો એને કેવા નામે ઓળખવામાં આવે છે અસંતૃપ્ત ફેટી એસિડ આ તો ફેટી એસિડનું વર્ગીકરણ ફેટી એસિડમાં આપણે ખબર પડી ગઈ કે ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ હોય તો એના બે પેટા પ્રકારો પડશે સંતૃપ્ત ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ અને અસંતૃપ્ત ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ એવી રીતના લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ છે એના પણ બે પ્રકારો પડશે કયા બે પ્રકારો પડશે ટૂંકી શૃંખલા લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ અને લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડ જેની ચર્ચા આપણે હમણાં આગળ જોઈએ છીએ સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ આની ચર્ચા કરતા જઈએ તો સંતૃપ્ત ફેટી એસિડ ની અંદર ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા હમણાં આપણે જોયું તો બ્યુટીરિક એસિડ ચાર કાર્બનયુક્ત ટૂંકી શૃંખલાવાળો સંતૃપ્ત ફેટી એસિડ છે આ સિવાય પણ અન્ય સંતૃપ્ત ફેટી એસિડ હોઈ શકે ત્યાર પછી લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડમાં પામિટિક એસિડ 16 કાર્બનયુક્ત પાલમિટિક એસિડ પણ 16 કાર્બનયુક્ત સ્ટીરિક એસિડ 18 કાર્બનયુક્ત આર્કિસિડિક એસિડ બરાબર છે 18 કાર્બનયુક્ત આ બધે લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ છે અસંતૃપ્ત ફેટી એસિડ ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા એવા બે પ્રકારોમાં વહેંચાય છે પ્રોટોનિક એસિડ 4 કાર્બનયુક્ત ફેટી એસિડ છે હવે અસંતૃપ્ત ફેટી એસિડ કોને કહેવાય તો આપણે હમણાં જોયું હતું કે જો કાર્બન કાર્બન શૃંખલામાં એક અથવા એકથી વધુ જગ્યાએ દ્વિબંધ આવેલા હોય તેવા ફેટી એસિડને અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક અથવા તો એકથી વધુ જગ્યાએ દ્વિબંધ આવેલા હશે હવે અસંતૃપ્ત ફેટી એસિડ ફરી પાછું વર્ગીકરણ કરીએ છીએ આપણે અસંતૃપ્ત ફેટી એસિડ અને લાંબી અને ટૂંકી શૃંખલાને આધારે વહેંચી શકાય છે એના કાર્બન બંધને આધારે અસંતૃપ્ત ફેટી એસિડને બે પ્રકારમાં વહેંચીએ છીએ MUAF અને TUAF અને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે એટલે શું તો કે કાર્બન કાર્બનની શૃંખલા ગમે એટલી લાંબી હોય પરંતુ એમાં કાર્બન વચ્ચે દ્વિબંધની સંખ્યા કેટલી હશે એક જ દ્વિબંધ ધરાવતો હોય એવા અસંતૃપ્ત ફેટી એસિડને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ મુફા તરીકે ઓળખવામાં આવે છે એવા ફેટી એસિડ જેમાં કાર્બન કાર્બનની શૃંખલા વચ્ચે માત્ર ને માત્ર એક જ દ્વિબંધની હાજરી જોવા મળે તેને કહેવાય છે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને જો અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એમાં કાર્બન કાર્બન વચ્ચે એક અથવા એક કરતા વધારે જગ્યાએ દ્વિબંધ જોવા મળે બે ત્રણ જગ્યાએ બરાબર છે અહીંયા એક દ્વિબંધ જોવા મળે છે એક દ્વિબંધ અહીંયા જોવા મળે છે તો જો હાઇડ્રોકાર્બનની શૃંખલામાં દ્વિબંધ આવેલા હોય અને આ દ્વિબંધ છે એ એકથી વધુ જગ્યાએ આવેલા હોય તો એને કેના નામે ઓળખવામાં આવે છે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે હાઇડ્રોકાર્બનની શૃંખલામાં એક જ દ્વિબંધ આવેલો હોય કાર્બન કાર્બન વચ્ચે તો મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય અને જો હાઇડ્રોકાર્બનની શૃંખલામાં એકથી વધુ જગ્યાએ દ્વિબંધ આવેલા હોય એને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ તરીકે ઓળખાય છે આપણે અહીંયા ઓલિક એસિડ 18 કાર્બનયુક્ત છે એ કૌંસમાં લખેલું છે MUAF ઉપા તો મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ લિનોલિક એસિડ તો લિનોલિક એસિડમાં બે દ્વિબંધ આવેલા હોય છે 18 કાર્બન અને લિનોલેનિક હોય તેમાં ત્રણ દ્વિબંધ આવેલા હોય છે એરિક્ટોનિક એસિડ છે
એમાં બે દ્વિબંધ આવેલ હોય છે જે વિષ કાર્બનયુક્ત હોય છે તો બધા ઉદાહરણ અને કેટલા દ્વિબંધ હોય છે તમારે યાદ રાખવાના હવે સામાન્ય રીતે જ્યારે બ્લડ પ્રેશરના દર્દીઓ હોય જેને હાઇપરટેન્શન રહેતું હોય એટલે રુધિર દબાણ ઊંચું રહેતું હોય એવા વ્યક્તિઓને ડોક્ટરો છે એ PUFF પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ તરીકે ખોરાક તરીકે લેવાની સલાહ આપે અને ખાસ કરીને વનસ્પતિ જન્ય તેલમાં PUFFની સંખ્યા વધુ પ્રમાણમાં હોય છે બરોબર છે તો ફેટી એસિડના પ્રકારોની ચર્ચા આપણે અહીં સંપૂર્ણ છે કે આ ફેટી એસિડના પ્રકાર અને એના એક્ઝામ્પલ અમારા બધા એક્ઝામ્પલ એમાં કાર્બનની સંખ્યા કોણ અસંતૃપ્ત છે કોણ સંતૃપ્ત છે કોણ ટૂંકી શૃંખલાવાળા છે કોણ લાંબી શૃંખલાવાળા છે આ બધું યાદ રાખવાનું રહેશે બરોબર છે એમસીક્યુ તરીકેના ઉદાહરણ ખાસ ઉપયોગી થશે હવે આપણે લિપિડના પ્રકારોની ચર્ચામાં આગળ વધીએ છીએ કે લિપિડના ત્રણ પ્રકારો પડે છે સાદા લિપિડ જટિલ લિપિડ અને સ્ટીરોઇડ તો આપણે લિપિડના પ્રકારોને આગળ જોતા જઈએ